આજે 19 જુલાઈ 2023 અને બુધવાર આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં વરસી રહેલા વરસાદનું જોર આજથી વધવાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વરસાદનું જોર વધવાની સાથોસાથ તેનો વિસ્તાર પણ વધશે. ભારે વરસાદના અનુસંધાને હવામાન વિભાગે આજે નવસારી વલસાડ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને નવસારી વલસાડ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 20ના રોજ અમરેલી, ભાવનગર અને સુરત જિલ્લાના અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવી છે તેને 14મા હપ્તાની રાહ પૂરી થઈ ગઈ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તા અંગે સમાચાર સામે આવ્યા છે. દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ 2000 રૂપિયાનો 14મો હપ્તો જમા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે સરકારે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાના પૈસા જુલાઈ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 14મા હપ્તાના નાણાં એપ્રિલથી જુલાઈ વચ્ચે આવવાના હતા. જુલાઈ મહિનો ચાલી રહ્યો હોવાથી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ગમે તે સમયે ખેડૂતોના ખાતામાં આવી શકે છે. એક સરકારી વેબસાઇટ પરથી મળેલી માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો એટલે કે 14મા હપ્તાના 2000 રૂપિયા 28 જુલાઈએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ નાણાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની રકમ દેશના 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવી છે તેવા અંદાજે 9 કરોડ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 28 જુલાઈના રોજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. આ પહેલા 27 જુલાઈ 2023ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો, તો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં 28 જુલાઈના રોજ ટ્રાન્સફર કરવામાં આવશે. અને સરકાર દ્વારા 14મા હપ્તા પહેલા એવી સ્પષ્ટ જાહેરાત કરી છે કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે. ઈ કેવાયસીની સાથે સાથે જે પણ ખેડૂત મિત્રોએ પોતાના બેંક એકાઉન્ટની અંદર આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો ખાસ આ 3 પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને 14મા હપ્તાનો લાભ સરળતાથી મળી શકે. અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.